મુંબઈ દિલ્હી નેશનલ કોરિડોર હાઈવે માટે દાહોદ જિલ્લાના 34 ગામોના ખેડૂતે જમીન સંપાદન મામલે વિરોધ નોંધાવી દાહોદ કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર હાઈવેને મંજૂરી અપાયા બાદ આ હાઈવે દાહોદ જિલ્લામાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે દાહોદ જિલ્લાના લીમખેડા, દેવગઢ બારી અને ઝાલોદ તાલુકાના કુલ 34 ગામના ખેડૂતોની જમીન આ હાઈવેમાં જઈ રહી છે. ત્યારે આ તમામ ખેડૂતોએ અનેકવાર રજૂઆત કરી હાઈવે અહીંથી પસાર નહીં કરવાની માંગણી સાથે હાઈકોર્ટમાં પણ ખેડૂતોએ રજૂઆત કરી હતી. ત્યારે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે ખેડૂતોની જમીન સંપાદનમાં કેટલાક ખેડૂતો એવા છે જેમની તમામ જમીન હાઈવેમાં જાય છે, તો કેટલાક અડધી જમીન જઈ રહી છે, તેથી કેટલાય પરિવારોની રોજીરોટી છીનવાઈ શકે છે. જમીન સંપાદનને સામે સરકાર તરફથી ઓછું વળતર મળતું હોવાથી જમીન નહીં આપવાની વાતને લઈને ખેડૂતો ઉગ્ર આંદોલનને માર્ગે જતા જોવા મળી રહ્યા છે. ત્રણેય તાલુકાના કુલ 34 ગામના ખેડૂતો દ્વારા દાહોદ કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને હાલ હાઈવે ઓથોરિટીએ સર્વેની કામગીરી શરૂ કરી છે, જેથી કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી અટકાવવા માંગણી કરી હતી. સાથે જ તંત્ર દ્વારા દાહોદ નજીક એરપોર્ટ બનવાની પણ હિલચાલ થઈ રહી છે, જેમાં પણ ખેડૂતોની જમીન જઈ શકે છે તે પણ અટકાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી હતી. દાહોદ ખાતેથી જે મુંબઈ દિલ્હી કોરિડોર પસાર થવાનો છે એ સંદર્ભમાં આજે દાહોદ જિલ્લામાંથી આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ખાસ આ જે આવેદન છે એમાં જે રસ્તો પસાર થઈ રહ્યો છે એમાં એમની જે જમીન જવાની છે એ જમીનના સંદર્ભમાં જેની 100% જમીન જાય છે કે જેની વધારે જમીન જાય છે એના એક વિરોધ દર્શાવવા માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એમાં ખાસ કરીને આ જે નાના મોટા મુદ્દાઓ છે એમાં સરકારનું ધ્યાન દોરાય અને સરકાર તરફથી યોગ્ય કાર્યવાહી આગળના ભવિષ્યમાં થાય એવી રજૂઆત કરવામાં આવી છે. આ સંદર્ભમાં જિલ્લા વહીવટી તંત્ર તરફથી પણ એ ચોક્કસ કરવામાં આવશે કે જે પણ વ્યાજબી રજૂઆતો અહીંયા કરવામાં આવી છે એ બધી જ રજૂઆતો સરકારશ્રીનું પણ ધ્યાન દોરવામાં આવશે અને એની સાથે સાથે એરપોર્ટ ઓથોરિટી માટે પણ જે રજૂઆત કરવામાં આવી છે એ સંદર્ભમાં પણ સરકારનું ધ્યાન દોરવામાં આવશે. થેન્ક્સ સર. અત્યારે જે હાઈવેની કામગીરી ક્યાં સુધી પહોંચી છે? અત્યારે જે હાઈવેની કામગીરી છે એ નેશનલ હાઈવેઝ એક્ટ પ્રમાણે ની કામગીરી ચાલુ છે અને જે ડિમાર્કેશનનું કામ શરૂ હોય અને સર્વેનું જે કામગીરી શરૂ હોય એ કામગીરી અત્યારે શરૂ છે, પણ જે રજૂઆતો આવી છે રજૂઆતોના સંદર્ભમાં સરકારનું પણ ધ્યાન દોરી અને આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવી એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે. સાથે જ ખેડૂતો એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે કોર્ટનો નિર્ણય ના આવે ત્યાં સુધી એક પણ ગામમાં હાઈવે ઓથોરિટીના કોઈ પણ અધિકારીને પ્રવેશવા નહીં દઈએ અને જમીન બચાવવા માટે ઘર્ષણમાં ઉતરવાની પણ તૈયારી દર્શાવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીથી મુંબઈને જોડતો જે નેશનલ કોરિડોર ઇન્ડસ્ટ્રીઝ હાઈવે પસાર કરવામાં આવી રહ્યો છે એ હાઈવેમાં અમારા દાહોદ જિલ્લાના 34 જેટલા ગામોના તમામ આદિવાસી ખેડૂતોની જમીન જઈ રહી છે. એમાં મહેનત અને મજૂરી કરી અમારા આદિવાસી ખેડૂતો જે મકાનો બનાવેલા છે, કૂવાઓ બનાવેલા છે અને એક બાળકને જેમ કેળવીને રાખેલી જમીન એ જમીન આ નેશનલ હાઈવેમાં જાય છે. જો જમીન અમારી પાસે જતી રહે તો પહેલી વાત તો અમે આદિવાસી તરીકેની જે અમારી ઓળખ છે તે અમારે કોઈ બેસવાના છે. બીજી વાત, આ ખેતરમાં જે ખેતી કરી અમે અમારા પોતાના બાળકોનું શિક્ષણ પૂરું પાડીએ છીએ અને અમારા પરિવારનું ગુજરાન કરીએ છીએ. હવે સરકાર અમને વળતર 2-5 લાખ રૂપિયા આપશે પણ એ વળતર અમારું જિંદગી સુધી ચાલવાનું નથી, પણ જો અમારી પાસે જમીન રહેશે તો અમારી હજારો પેઢીઓ સુધી જે અમારા વારસો છે એ જમીન પર નિર્વાહ કરી શકશે. માટે સરકાર અને હાલ અમારા જે જાણવા મળ્યા મુજબ સરકારના અમુક ચમચાઓ જે અમારા આદિવાસીઓ અમે અમારા હક અને અધિકારની લડત લડી રહ્યા છે એમાં અમને ગુજરાતમાં પણ એક નક્સલવાદી નામ આપવામાં આવ્યું છે. જો અમારા બાળકો અને અમારા ખેતીના રક્ષણ માટે જો અમે એક લડાઈ લડીએ એને જો તંત્ર દ્વારા કે કોઈની ચડાવ નથી નક્સલવાદ નામ આપવામાં આવતું હોય તો અમે એ સ્વીકાર કરીએ છીએ. અમે નક્સલવાદી છીએ પણ કહેવા કે અમારા હક અને અધિકારની લડાઈ લડવા માટે અને આ સરકાર અમને ગ્રામસભા યોજવામાં અને આ મુદ્દો આપ્યો તેમ છતાં સરકાર અમારી આ ગ્રામસભાનો અનાદાર કરી 14 તારીખથી દરેક ગામમાં હદવાર નક્કી કરી રહી છે. એટલે ગ્રામસભા એક ઔપચારિક ભાગ રૂપે અમે ગ્રામસભા આપી છે એવું કહેવડાવવા માટે તંત્રને હાથ વચ્ચે રાખી અમારો જે એક વિનાશ કરવા માટે સરકાર કટિબદ્ધ બની રહી છે એમાં અમે સખત વિરોધ કરી રહ્યા છીએ અને સરકારને એક વિનંતી કરીએ છીએ કે સરકાર કોઈના બાપની નથી. દર 5 વર્ષે સરકાર બદલાઈ જતી હોય માટે તમે જે સત્તાના નશામાં અમારા આદિવાસીનો જે ખાતમો બોલાવવા માંગી રહ્યા છે એક સ્વચ્છતાના ભાગ રૂપે એ યોગ્ય નથી. દીપેશ દોશી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ દાહોદ.